हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल भावता भोजन। भावता भोजन में आज आप बनावीशू उत्तरायण स्पेशियल सींगनी चिक्की। एकदम मार्केट जेवी क्रिस्पी अने स्वादिष्ट तथा हाइजेनिक चिक्कीनी रेसिपी बनावी खूब ज ईजी छे। तो चालो फटाफट रेसिपीनी शुरुआत करिए। सौ पहला एक पेन में एक मोटो बोल भरीने सींगदाणा उमेरीशू। हवे मीडियम टू लो फ्लेम पर सींगदाणा कंटीन्युअस हलावता हलावता शेकवाना छे। शेकवाथी सींगदाणा में रहेलू मॉइश्चर उड़ी जशे अने तेना आपणे फोतरा काढ़वा एकदम ईजी बनी जशे। बे थी त्रण मिनिट शेक्या बाद आ रीते हाथ थी चेक करशो तो फोतरू निकली जशे, परंतु हजी थोड़ी वार छे। 5 થી 10 સેકન્ડ હજુ કન્ટિન્યુઅસ હલાવીને શેકી લઈએ। ફરી ચેક કરીએ તો દાણો પણ મસ્ત ક્રિસ્પી થઈ ગયો છે અને ફોતરું પણ એકદમ આસાનીથી નીકળે છે, મતલબ કે દાણા શેકાઈ ગયા છે। તો હવે ગેસ બંધ કરી દઈશું અને દાણા કોઈ એક પ્લેટમાં કાઢી લઈશું। પ્લેટમાં કાઢ્યા બાદ આ રીતે હાથથી મસળીને ફોતરા કાઢી શકાય, અથવા તો આ રીતનો ભાખરી કે ખાખરાનો ડટ્ટો લઈ તેનાથી હળવા હાથે પ્રેસ કરતા જઈ ફોતરા કાઢવાની સાથે દાણાના બે ભાગ પણ કરી શકાય। તમે કોઈ કપડામાં કે પછી કિચન ટોવેલમાં એકદમ રબ કરીને પણ ફોતરા કાઢી શકો છો। આ ત્રણમાંથી જે ઓપ્શન તમને ફાવે તે તમે યુઝ કરી સિંગદાણામાંથી ફોતરા અલગ કરી દેવાના અને પછી તેના બે ભાગ પણ પાડી દેવાના। તો અહીં બધા સિંગદાણા આ રીતે ફોતરા વિનાના અને બે ભાગમાં ડિવાઈડ કરી લીધા છે। હવે હમણાં તેને સાઈડ પર રાખી ગોળની પાઈ બનાવી લઈએ। તો ફરી તે જ પેનમાં જે બોલ ભરીને સિંગદાણા લીધા હતા તેટલો જ કોલ્હાપુરી અથવા તો જે ચિક્કીનો સ્પેશિયલ ગોળ આવે તે ઉમેરીશું। તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર સ્ટર કરતાં કરતાં ઓગાળીશું। લગભગ 3 થી 4 મિનિટમાં જ ગોળ ઓગળીને સેમી લિક્વિડ ફોર્મમાં આવી જશે। આ રીતે એકદમ પીગળી જાય પછી પણ કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે। ગોળની પાઈ પરફેક્ટ બની છે કે નહીં તે ચેક કરવા માટે એક નાના બોલમાં થોડું પાણી લેવાનું છે। એ પાણીમાં 3 થી 4 ટીપા પાઈના ઉમેરવાના, 5 થી 7 સેકન્ડ ઠરવા દઈ પછી ઉમેરેલા ટીપા હાથેથી કાઢી તોડવાની ટ્રાય કરવાની। અહીં તે તૂટતું નથી, ખેંચાય છે। આવી ગોળની પાઈ ચીકી માટે હજુ કાચી ગણાય। હા, લાડુ બનાવવા હોય તો આ પાઈ પરફેક્ટ છે। બીજી વાર પણ તે જ રીતે ચેક કરીએ, ઠરી જાય પછી હાથમાં લઈ તેને તોડવાની ટ્રાય કરીએ। તો હવે અહીં તે તૂટે છે અને સાથે સાથે તૂટવાનો ક્રિસ્ટલ જેવો અવાજ પણ આવે છે। અને હવે તમે આને મોઢામાં મૂકો તો પેપરમેન્ટ જેવું લાગે। જ્યારે પહેલાં પાઈ ખેંચાતી હતી ત્યારે તમે જો મોઢામાં મૂકો તો તે દાંતમાં ચોંટે છે। તો અહીં ચિક્કીની પાઈ રેડી છે। હવે બસ લો ફ્લેમ પર જ હલાવતા હલાવતા એક નાની ચપટી જેટલો કુકિંગ સોડા ઉમેરીશું જેથી ચિક્કી એકદમ ક્રિસ્પી બનશે। અહીં તમે જોઈ શકો છો કે કુકિંગ સોડા ઉમેરતા જ ગોળ એકદમ ફૂલવા લાગ્યો છે। હવે બસ સાઈડ પર રાખેલા ફોલેલા સિંગદાણા તેમાં ધીમે ધીમે ઉમેરી દઈશું। તે ઉમેરતા જ ગેસ બંધ કરી દેવાનો છે અને હવે થોડી સ્પીડ કરવાની છે। સિંગદાણાને ગોળની પાઈમાં એકદમ હલાવતા હલાવતા મિક્સ કરવાના છે। એકદમ બરાબર મિક્સ થઈ જાય એટલે ફટાફટ સાફ કરેલા પ્લેટફોર્મ પર થોડા ટીપા તેલ ઉમેરી હાથથી ફટાફટ બરાબર ગ્રીસ કરી દઈશું, સાથે સાથે ભાખરીનો ડટ્ટો પણ તેલથી ગ્રીસ કરી દઈએ। તમે આ જ વસ્તુ ચોપબોર્ડ પર પણ કરી શકો છો। હવે તેલ લગાવેલા એરિયામાં ચિક્કીનું મિશ્રણ ઉમેરીશું, ત્યારબાદ ભાખરી કરવાના દટ્ટાથી ઇવનલી પ્રેસ કરતા જઈ ચિક્કી થાય એટલી પતલી કરી મોટો એક રેક્ટેંગલ શેપ બનાવીશું। આવો શેપ બનાવવાથી જ્યારે તેમાં કટ મૂકવા હશે તો એ ઇઝી પડશે। તો અહીં રેડી છે આપણો રેક્ટેંગલ શેપ। હવે તેને વેલણથી થોડું પતલું કરી દઈએ, વેલણથી થોડું વણતું જવાનું એટલે પતલું થઈ જશે। હવે થોડું થોડું ગરમ હોય ત્યારે જ તેમાં કટના માર્ક્સ લગાવીશું જેથી ચિક્કી સેટ વ્યવસ્થિત થઈ જાય। તો અહીં પહેલાં ઊભા અને પછી આડા એ રીતના કટ માર્ક્સ લગાવાઈ ગયા છે। હવે 5 મિનિટ ચિક્કીને સેટ થવા દઈશું। 5 મિનિટ પછી ચિક્કીને જ્યાં કટ માર્ક્સ લગાવેલા હતા ત્યાંથી તોડી એક પ્લેટમાં સર્વ કરી દઈશું।
અહીં પ્લેટમાંથી તમને એક તોડીને દેખાડું તો ચીકી એકદમ ક્રિસ્પી બની છે અને ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે। તો ફટાફટ બની જાય તેવી ચીકીની આ રેસિપી આ ઉત્તરાયણ ઉપર તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો વિડીયો તથા રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ભાવતા ભોજનને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। ફરી મળતા રહીશું કંઈક આવી જ મસ્ત રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય।